હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયો લઈને આવી રહ્યા છે શૈક્ષણિક વર્ષ બે હજાર એકવીસ અને બાવીસ માટે ધોરણ નવથી બારમાં પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર બાબતે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે હવે તમને ખબર જ છે કોરોના મહામારીના લીધે શિક્ષણ જે હતું એ ટોટલી ઓનલાઈન હતું પરંતુ છોકરાઓના હિત માટે હવે ઓફલાઈન શાળાઓ પણ ઓલરેડી શરૂ થઈ ગઈ છે તો આપણે અહીંયા જોવાના છે કે જે ફેરફાર કર્યા છે એ મુજબ હવે કયા નવા ફેરફારો અહીંયા કયું નવી પદ્ધતિ અહીંયા અમલમાં મૂકાશે અત્યારનું જે ધોરણ નવથી બારમાં સામાન્ય પ્રમાણની જ્યારે આપણે વાત કરીએ તો એમાં એતુલક્ષી પ્રશ્નો વીસ ટકા હતા એની જગ્યાએ હવે ત્રીસ ટકા પ્રશ્નો જે હેતુલક્ષી પ્રશ્નો હશે જેવી રીતે કે એમસીક્યુ હોઈ શકે છે એક માર્ક્સમાં ટ્રુ ફોર્સ પ્રકારના હોઈ શકે છે તો આ પ્રકારના પ્રશ્નો હવે ત્રીસ ટકા હવેથી આવશે ધોરણ નવથી બારમાં પરંતુ સામાન્ય પ્રવાહમાં ધોરણ અગિયાર બાર સામાન્ય પ્રવાહમાં વિજ્ઞાન પ્રવાહમાં નહીં પરંતુ હવેથી અમલમાં આવનાર પરીક્ષા પદ્ધતિનું માળખું કયું છે તેના વિશે આપણે વાત કરવાના છે ધોરણ નવથી બારમાં સામાન્ય પ્રવાહની વાત કરું છું જેવી રીતે કે આર્ટ્સ અને કોમર્સમાં હવેથી અમલમાં મુકાવનાર નવી જો પદ્ધતિ હશે એ હશે તેતુલક્ષી પ્રશ્નો ત્રીસ ટકા હશે અને મોટા જે પ્રશ્નો છે સિત્તેર ટકા હશે અને પરંતુ અહીંયા આપણે લખેલું છે જનરલ હવે જનરલનો મતલબ શું થાય જો તમે પહેલાં માળખામાં જોશો જૂનામાં કે ઇન્ટરનલ લખેલું છે બીજામાં જ્યારે જનરલ લખેલું છે જનરલનો આપણે અહીંયા મતલબ અને મિનિંગ સમજવાનો છે કે કેમ આ શબ્દ અહીંયા વાપર્યો છે હવે આપણે વાત કરીએ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની સાયન્સ ફિલ્ડના અંદર હેતુલક્ષી પ્રશ્નો જે પાછલા વર્ષમાં હતા પચાસ ટકા ઓએમઆર એ જવાના છે અને મોટા પ્રશ્નો એ પણ પચાસ ટકા જવાના છે આમાં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ એક મહત્વનો નિર્ણય છે વિકલ્પનો પ્રકાર ઓપ્શન લખેલો છે જ્યાં જનરલ લખેલું છે જનરલનો અહીંયા મતલબ શું થશે હવે હું તમને એક એક્ઝામ્પલથી સમજાવીશ જેવી રીતે કે બે હજાર વીસ અને એકવીસમાં નવું પ્રશ્નપત્ર અહીંયા જાહેર કરવામાં આવ્યું હતું એ મુજબ એમાં જનરલ પ્રશ્નો પણ હતા તો હવે આપણે વાત કરવાની તો જનરલનો ખરેખર મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રશ્નપત્રનું જે માર્કું છે એ અહીંયા હું તમને બતાવીશ તો મેં તમને કીધું વિજ્ઞાન પ્રવાહમાં પચાસ એમસીક્યુ આવવાના છે એનો જે માર્ક્સ રહેશે એક એમસીક્યુનો એક માર્ક્સ એમાં પચાસ એમસીક્યુ આવશે એટલે પચાસ માર્ક્સના રહેશે એ સાથે હવે આપણે જ્યારે પાર્ટ બીની વાત કરવામાં આવે તો પાર્ટ બીમાં જો બે માર્ક્સના ક્વેશ્ચન આઠ આવવાના છે બે માર્ક્સના ક્વેશ્ચન જે આઠ આવશે એટલે આઠ દુ સોળ માર્ક્સનું રહેશે પરંતુ તમને સેક્શન એમાં ટોટલ બાર પ્રશ્નો આપશે એમાંથી તમને કોઈ પણ આઠ પ્રશ્નો લખવાના છે અહીંયા ખરેખર તેનો મતલબ થાય જનરલ તો બે હજાર એકવીસ અને બાવીસમાં સેમ વસ્તુ ફોલો થશે યાદ રાખો તો તમારા પ્રશ્નો લખવાના છે આઠ આવશે બાર એ પ્રમાણે સેક્શન બી છે સેક્શન બીમાં ટૂંક જવાબી પ્રકારના ત્રણ ગુણના કુલ નવ પ્રશ્નો છે પરંતુ તમને લખવાના છે છ કોઈપણ છ તો છ તરી અહીંયા જે આવશે તમારા અઢાર માર્ક્સ રહેશે અને પહેલાં સોળ માર્ક્સ પ્લસ અઢાર માર્ક્સ હવે આપણે જોઈશું મેન સેક્શન સી જે ચાર માર્ક્સના પ્રશ્નો રહેશે પરંતુ તમારા જે ચાર માર્ક્સના જે પ્રશ્નો આવશે એ ચાર આવશે તો ચાર ચોક અહીંયા સોળ માર્ક્સના પ્રશ્નો આવશે અને એટલે અહીંયા સોળ માર્ક્સ રહેશે ટોટલ છ પ્રશ્નો આવશે એમાંથી આપણે માત્ર લખવાના છે ચાર તો પહેલાં સેક્શન એમાં ચાર પ્રશ્નો વધારાના આવશે સેક્શન બીમાં ત્રણ પ્રશ્નો વધારાના આવશે અને સેક્શન સીમાં ટોટલ અહીંયા પણ બે પ્રશ્નો વધારવામાં આવશે એટલે તમારું જે પ્રશ્નપત્ર રહેશે સેવન્ટી ફાઈવ પંચોતેર માર્ક્સનું રહેશે એમાંથી તમને પચાસ માર્ક્સનું લખવાનું રહેશે તમારું જે પ્રશ્નપત્ર આવશે એ એકસો ને પચીસ માર્ક્સનું આવે છે એમાંથી પચાસ એમસીક્યુ અને પંચોતેર માંથી પચાસ માર્ક્સનું લખવાનું છે કોઈ પણ બારમાંથી આઠ નવમાંથી છ અને છ માંથી ચાર પ્રશ્નો તો આનો ખરેખર મતલબ થાય છે જનરલ ક્વેશ્ચન ધોરણ નવ થી બારમાં બધા જમાં હવે જનરલ ક્વેશ્ચન આપવામાં આવશે હવે વિકલ્પ જનરલ ક્વેશ્ચન આપવામાં આવશે તો આ ખરેખર જનરલનો મિનિંગ આવો થાય છે અને હું આ ફિઝિક્સનું પ્રશ્નપત્ર છે તો બે હજાર વીસ અને એકવીસમાં જે ફોલો થયું હતું એ પ્રમાણે આ વર્ષે પણ આ પ્રકારનું ફોલો થઈ શકે છે આ પ્રકારનું જ ફોલો થવાનું છે અગેન આ જે જે નિર્ણય છે એ વિદ્યાર્થીઓના હિતમાં જ છે અને ઘણો ફાયદો થઈ શકે છે આ નિર્ણય માટે તો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે